અમદાવાદ બાવળાના ભાયલા ગામે સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન ભાવનગર જિલ્લાના દાનસંગ મોરીના સમર્થનમાં આ સંમેલનનું આયોજન થયું. દાનસંગ મોરી બુધેલ ગામના પૂર્વ સરપંચ બીજેપી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર જમીન પચાવી પાડવાનો આક્ષેપ છે. દાનસિંગ મોરીને હેરાનગતિ કર્યાનો પણ આક્ષેપ છે. જોકે દાનસંગ મોરી અને તેમના પરિજનોને જેલ જવા અંગે વાઘાણી સામે પણ આક્ષેપ છે. તમારી સાથે છે સંજય જોશી, વાત કરીશું તેમની સાથે. સંજય, જે આક્ષેપો છે, ખાસ કરીને જો વાત કરી ઇલેક્શનના ટાઈમે જીતુ વાઘાણી પર જે આક્ષેપ છે તેને લઈને કેવો છે માહોલ? કરકથલ, લખુભાઈ ચાવડા ડુમાણા, પ્રવીણસિંહ ઝાલા કોડીનાર. ચોક્કસ, સૌથી પહેલા હું તમને અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ. બાવળાના ભાયલા મુકામે સમસ્ત રાજપૂત સમાજનું આ મહાસંમેલન છે. મોટી સંખ્યામાં અહીં લોકો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં સ્ત્રી પુરુષો, મોટી સંખ્યામાં સમસ્ત ગુજરાતમાંથી જે રાજપૂત સમાજ સાથે જોડાયેલા જે લોકો છે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે. અને ખાસ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ જે જીતુ વાઘાણી છે તેમની સામે જમીન પચાવી પાડવાના મામલે સમસ્ત જે રાજપૂત સમાજ છે તેના વિરોધમાં આજે ભેગું થયું છે. અને આજે અહીં જે છે અનેક સંમેલનો યોજાયા છે, પરંતુ મહાસંમેલન પહેલી વખત યોજાયું છે. આપણી સાથે સંમેલનના સહકર્મી સર પ્રદ્યુમનસિંહ ચાવડા છે, તેમની સાથે વાત કરીશું. પ્રદ્યુમનસિંહ, આજે આખું સંમેલન યોજાયું છે, શું કહેવું છે, મુખ્ય ઉદ્દેશ છે શું? દાનસંગભાઈ નો જે પ્રશ્ન હતો જીતુ વાઘાણી સામે નો, જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ એની સામે જે ખોટા કેસો કર્યા અને એ કેસો સરપંચ પાછા ખેંચવાની સરકાર સામે અમારી માંગ છે. જો બીજા બધા અમારો સમાજ એક થઈને પછી આગળની રણનીતિ ઘડશે. ખાસ કરીને આજે તમારો જે આક્ષેપ છે જીતુ વાઘાણીને લઈને અને છેલ્લા ઘણા સમયથી તમે લડત આપી રહ્યા છો, તો ખાસ કરીને આગામી ઇલેક્શનને લઈને પણ રાજપૂત સમાજ પર પગલા રહેશે? જો અત્યારે વાત અમારી માની લેવામાં આવશે, દાનસંગભાઈ સામેના કેસ પાછા ખેંચી લેવાની બાંહેધરી આપશે, તો બધી સમાજ જે જ્યાં છે, અમે કોઈ પાર્ટીની વિરુદ્ધમાં નથી, ભાજપ કે કોંગ્રેસ વિરુદ્ધ, પણ જે જ્યાં છે ત્યાં ત્યાં રહેશે. અને જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો આગળ જતા સરકારને ભોગવવું પડશે. વાત થઈ છે અહીં જે છે મોટી સંખ્યામાં રાજપૂત સમાજ છે અને તમે 10 દિવસમાં તેમની જમીન જે જીતુ વાઘાણી સામે જે આક્ષેપ છે તેનો જે ઉકેલ લાવવામાં નહીં આવે તો તેમની સામે ઉગ્ર આંદોલન કરવાની જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એકવાર ફરી આ દ્રશ્યો જોઈ શકાય છે. મોટી સંખ્યામાં જે ભાયલા ખાતે, મોગલધામ ખાતે રાજપૂત સમાજ આજે ઉમટી પડ્યું છે અને જીતુ વાઘાણી સામે રાજપૂત સમાજે જે છે વાયો ચડાવી છે. અને ખાસ કરીને હાલ જે આ સંમેલન છે તેઓ જે છે મોટી સંખ્યામાં અહીંના જે કાનભા ગોહિલ છે પ્રેસિડેન્ટ તેઓ પણ આવી ચૂક્યા છે અને સંમેલનની શરૂઆત થઈ ચૂકી છે. જી બિલકુલ. એટલે સંજય, શું લાગી રહ્યું છે કે જીતુ વાઘાણીને આનાથી કોઈ ફેર પડશે? અને જો અન્ય જો વાત કરીએ દાનસિંગ મોરીની તો તેમની કોઈ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ છે? તેમની સામે છે, તેમની સામે જે આ જમીન પચાવી પાડવાનો જે આક્ષેપ છે તેની સામે કોઈ જે પ્રકારનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. અને તેની સામે અનેક સંમેલનો યોજાયા છે પરંતુ ન ઉકેલ આવતા આજે મહાસંમેલન બોલાવાયું છે. અને મોટી સંખ્યામાં અહીં રાજપૂત સમાજ અહીં ભેગો થયો છે. 10 દિવસની મુદ્દત આપવામાં આવી છે. જો તેમની સામે એક્શન નહીં લેવાય અને જે આ જમીન પછી પાડવાનું જે તેમની ઉપર આક્ષેપ છે, જે કૌભાંડ છે, તેનો નિકાલ નહીં લાવવામાં આવે તો તેના પડઘા જે છે આગામી વિધાનસભાની ચૂંટણી ઉપર પણ પડશે તેવું રાજપૂત સમાજે સીધી જે છે અહીંથી હાકલ કરી છે, ચીમકી ઉચ્ચારી છે. જી આભાર આપનો સંજય.